આજે અમે તમને બતાવીએ એક એવા એન્જિનિયરને કે તમે જોઈને ચોંકી જશો, ગરીબ પરિવારના 7-5 એન્જિનિયરે કેવી રીતે બનાવ્યું ટ્રેક્ટર. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુડા ગામનો ધોરણ 7 ભણેલ યુવકને ગામ અને આસપાસમાં લોકોએ તેને એન્જિનિયર તરીકે હવે ઓળખી રહ્યા છે તે જાણવા અમારી ટીમ ગુડા ગામે પહોંચી તો જાણવા મળ્યું કે નંદુ નામનો યુવક ગરીબ પરિવાર કાચા ઝૂંપડામાં રહે છે, પણ પરિવારના લોકોમાં સ્મિત જોવાઈ રહ્યું છે. એક વિંગાથી પણ ઓછી જમીન ધરાવતા ઘરના 7 સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. મા બાપ બીજાના ખેતરમાં મજૂરી કરતા હતા તો એક ભાઈ અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતો રહ્યો હતો, પણ હવે તેમની આર્થિક સ્થિતિમાં થોડો ઘણો સુધારો આવ્યો છે અને કોઈની પણ મદદ વગર આજે પોતે પગભર થયો છે. નંદુને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ચિંતા હતી કે પોતાના મા બાપ અને પરિવારના ગુજરાન માટે શું કરી શકે. તેના પાસે એવી મૂડી પણ ન હતી કે તે કોઈ ધંધો કરી શકે. જે થોડી ઘણી ખેતી હતી તેમાંથી ખાસ આવક થતી ન હતી. તે બળદ કે ટ્રેક્ટર લાવી શકે તેવી સ્થિતિમાં ન હતા, પણ તેની પાસે કુદરતે આપેલ તેજ દિમાગ હતો. તે વિચારી રહ્યો હતો કે કંઈક તો કરવું જ જોઈએ કે પરિવારના આંસુ તે લૂછી શકે. તેની નજર પડી તેને ભંગાર થયેલ બાઇક પર. તેને વિચાર્યું કે આ બાઇકને એસેમ્બલ કરી ટ્રેક્ટર બનાવે. બસ આ વિચાર તેને કામગીરી શરૂ કરી. જરૂરિયાત પ્રમાણે ભંગારમાંથી જરૂરિયાતવાળી વસ્તુઓ લાવવા લાગ્યો. બાઇકમાંથી ટ્રેક્ટર બનાવવું આસાન ન હતું, પણ તેને એક ધ્યેય કરેલ જેથી તે કામગીરીમાં લાગી ગયો. બાઇકમાં રિવર્સ ગિયર હોતો નથી, પણ તેને અલગ ગિયર બોક્સ લગાવી રિવર્સ જતું કર્યું. રેડિએટરની જગ્યાએ અલગથી ફેન લગાવ્યો અને ખેતીકામના ખેડાણ માટે તેને કલ્ટી પણ લગાવી. 6 મહિનાની મહેનત બાદ આજે ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે. હવે તે પોતાના ખેતરમાં તે ઉપયોગમાં લઈ શકે છે. ખાસ વાત એ છે કે જ્યાં મોટું ટ્રેક્ટર ખેતરમાં લઈ જવું મુશ્કેલ બને ત્યાં આ ટ્રેક્ટર જઈ શકે છે. આસપાસના ખેડૂતો તેને ખેડાણ અને ખેતીકામ માટે બોલાવી રહ્યા છે જેથી તેને સારી આવક મળી રહી છે. જ્યારે પણ ટ્રેક્ટર લઈ નીકળતા આનંદને લોકો ગર્વથી નિહાળે છે અને તેની કામગીરીને બિરદાવે છે. ગામના લોકોનું કહેવું છે કે જો ખેતી માટે 2 બળદ લાવવા હોય તો 70,000થી વધુનો ખર્ચ અને 2 બળદનો ઘાસચારાનો વાર્ષિક ખર્ચ 50,000 થાય છે, પણ નંદુએ લગભગ 30-35,000માં તૈયાર કરેલ ટ્રેક્ટરથી તેને એક વખત ખર્ચ કર્યો જેને લઈ હવે તે આવક પણ મેળવી રહ્યો છે અને અન્ય ખર્ચથી તે છુટકારો પણ મળ્યો છે. ગામના લોકો તેના કામના વખાણ તો કરી રહ્યા છે, સાથોસાથ એ પણ ઈચ્છી રહ્યા છે કે જો સરકાર કે એનજીઓ તેને મદદ કરે તો આ નંદુ દેશ માટે કંઈક કરી બતાવે તેવું કુદરતે તેને દિમાગ આપ્યું છે. રફીક ડનીવાલા, ચેલેસ ટીવી, છોટાઉદેપુર. મારું નામ નંદુ, નંદુ નાયકા, ગામ ગુડા, ધોરણ 7 પાસ છું. અને મારે ટ્રેક્ટર બનાવવાનો વિચાર એ જ છે કે મારે બળદ ઘરે નથી અને બળદ લાવવાના મોંઘા પણ પડે, 60-70 હજારના જેવા બળદ આવે. માટે મેં વિચાર આવ્યો કે એના કરતાં મારે કંઈક ને કંઈક આવડે, એના કરતાં હું ટ્રેક્ટર બનાવું એટલા કંઈક 30-40 હજાર ખર્ચવામાં થઈ ગયો છે બનાવવામાં. એક 1-2 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું. ને આ હમણાં મારે ઘરની ખેતી પણ ચાલે છે ને મજૂરી પણ મળી રહે છે. આનાથી બીજાના ખેતરમાં પણ કપાસમાં છે દિવેલા.